सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरत्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને થી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર તરંગ 28માં છેલ્લે આપણને કથા એવી સ્વામીએ સંભળાવી, સ્વામીએ એવી કથા લખી કે રામાનંદ સ્વામીને ધર્મદેવ અને ભક્તિ માતા ભેગા થયા છે. રામાનંદ સ્વામીએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. પ્રયાગને વિશે રામાનંદ સ્વામી સાથે ધર્મદેવ અને ભક્તિ માતાનું મિલન થયેલું છે. ત્યાંથી આવે આગળ કથા. પ્રયાગને વિશે જે જો કથા શરૂ છે એ અહીં સ્વામી લખે છે. પૂરેગ તરંગ 29. શ્રી રામાનંદ સ્વામી જે ધર્મદેવ કુ જોય જો જો કીને બાત તેહી મુનિ કહો સબ મોય નૃપ કે વચન સુની કે મુનિ ભય ઉહુલાસ કૃપા કરે કે કહન લગે સુની પાપ હોત નિષ્પાપ રામાનંદ સ્વામી દયાલ ધર્મદેવ પ્રતિ કહત તેહી મહાપરામ કૃપાલ જન કે હિત કરન સદા મહાપરામ કૃપાલ જન કે હિત કરન સદા. ઉત્તમ રાજાએ કહ્યું, હે મુનિવર, રામાનંદ સ્વામીએ ધર્મદેવને જે જે ધર્મોપદેશની વાત કહી હોય એ બધી આપ મને કહો. ઉત્તમ રાજાનું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી ઉત્સાહિત થઈ ગયા, બહુ રાજી થઈ ગયા. જે શ્રોતા થાકે નહીં કથા સાંભળતા એને જોઈને વક્તા રાજી થાય, કારણ કે વક્તાનું કાર્ય એ જ સાર્થક કરે ને જે શ્રોતા થાકતો ના હોય. શ્રોતા જો થાકી જાય તો વક્તાને એમ થાય કે હવે કથા બંધ કરું, પણ ઉત્તમ રાજા એવા છે થાકતા નથી. આપણે અહીં શ્રોતાઓ એવા જ છે, થાકતા નથી. આ છે ને બધા એવા છે, ઉત્તમ છે, એટલે જ આપણે થાક ના લાગે, નહીં તો થાકી જવાય. પછી જે સાંભળવાથી ઉત્સાહિત થઈ ગયા, પછી જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે તે વાત કૃપા કરીને કહેવા લાગ્યા. શ્રી રામાનંદ સ્વામી દયાળુ છે, મહાન પરમ કૃપાળુ છે, સદા લોકોનું હિત કરનારા છે. હે રાજન, ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી મહાપરોપકારી છે. તેઓ જગતના ઉદ્ધારનો મનમાં વિચાર કરીને પ્રેમથી ધર્મદેવને કહેવા લાગ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સત્શુદ્ર અને તેમની સ્ત્રીઓ તે સૌ મુમુક્ષુ હોય તો તેને દેખીને તે શ્રીકૃષ્ણ ભગવાનના જે બે મંત્ર મેં કયા તે કહેવા.
ધર્મ અને ભક્તિને કહે છે કે તમારે ચાર વર્ણની અંદર કોઈ મુમુક્ષુ સ્ત્રી અને પુરુષો દેખાય તો એને બે મંત્ર કહેવા. કારણ કે આધ્યાત્મિક કોઈ જ્ઞાન તમે આપો તો સામેનો વ્યક્તિની અંદર થોડી ઘણી પણ મુમુક્ષુતા હોવી જોઈએ. એને મુમુક્ષુ એટલે કે જેને ભગવાનની ભૂખ હોય, જેને મોક્ષની ભૂખ હોય એને મુમુક્ષુ કહેવાય, જેને મોક્ષની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. તો થોડું ઘણું પણ એના હૃદયમાં ભગવાનને મારે પામવું છે એવા અંશ પડેલા હોય અને જો તમે એને ઉપદેશ કરો તો એ તમારો ઉપદેશ સાર્થક થાય. જેને ભગવાન જોતા જ નથી, જેને કલ્યાણ જોતું જ નથી, જેને મોક્ષ કરવો જ નથી, એને તમારો આપેલો ઉપદેશ પણ વિષતુલ્ય થાય, નિરર્થક થાય, તમારે સમય બગાડવાનો થાય, એને કાંઈ એમાંથી લેવાનું હોય નહીં. માટે મુમુક્ષુને જોઈને તમે વાત કરજો એમ કહે છે. મુમુક્ષુને પ્રથમ મંત્ર કહીને તેને ભવસાગરથી છોડાવી લેવા. બે મંત્ર આપ્યા હતા રામાનંદ સ્વામીએ, એક સામાન્ય મંત્ર, એક મહામંત્ર. બંનેનું ઉચ્ચારણ આપણાથી થઈ શકે નહીં, માટે કયા મંત્રો છે એનું ઉચ્ચારણ આપણે કર્યું નથી. પરંતુ એક સામાન્ય મંત્ર એ તમારે પ્રથમ કહેવો. જો અધિકારી મુમુક્ષુ તે પ્રથમ મંત્રનો જપ કરશે તો તેના બધા પાપ નષ્ટ થઈ જશે. અને જે બીજો મંત્ર છે તે પછીથી આપવો, પછીથી એટલે કે એની યોગ્યતા હોય. ભાગવતી દીક્ષા જે ત્યાગીને આપવામાં આવે છે જે મંત્ર, એની યોગ્યતા હોય તો એ મંત્ર આપવો. તેમાં સાવધાન થઈને રહેવું જોઈએ. કોઈ સમયે કાંઈ દુઃખ આવી પડે તો તે મહામંત્રનો જપ કરવો. શ્રીકૃષ્ણ ભગવાનના એ મંત્રનો જપ કરવામાં આવે તો પોતાની મનોવાંછિત સર્વે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને શ્રી રામાનુજાચાર્યના જે ગ્રંથો, શ્રી ભાષ્ય, વેદાર્થ સંગ્રહાદિક જે કોઈ એમના ગ્રંથો છે એ બધાને સ્નેહ રાખીને વાંચવા અને સમજવા. અને ગીતા ભાષ્યાદિક જે ગ્રંથ છે તેમાં શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે એટલે તેની રાત દિવસ કથા કરવી, આવી રીતે દિવસ પસાર કરવો. ધર્મને ભક્તિને બીજો ઉપદેશ એ કરે છે કે તમારે સત્શાસ્ત્રનો અભ્યાસ રાતને દિવસ કરવો. જેને કોઈ બીજાને કાંઈક સારું સમજાવવું હોય એને શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય મેળવવો જોઈએ. તમારે ભગવાન સ્વામિનારાયણ કોઈને સમજાવવા છે અને તમને વચનામૃતની નથી ખબર, તમને નિષ્કુળાંત કાવ્યની નથી ખબર, કઈ જગ્યાએ કયું ઉદ્ધરણ મહારાજ માટે વપરાયું છે એ નથી ખબર, તો તમે બીજાને ક્યારેય નહીં સમજાવી શકો. રાત દિવસ શાસ્ત્રોનો અભ્યાસ. તમે અમે સંતો બેઠા હોય તો તમે આજુબાજુમાં જોશો કે શાસ્ત્રોના ઢગલા પડ્યા હોય. એ ખાલી અમારી શોભા માટે આજુબાજુમાં નથી હોતા, એને જ્યારે તમે અમારાથી દૂર જાઓ એટલે અમારું સીધું જ ખોરાક એ શાસ્ત્ર થઈ જાય. એ શાસ્ત્રમાંથી સતત લીધે જ રાખવું પડે, લીધે જ રાખવું પડે, ત્યારે કાંઈક થોડું કોઈકને દઈ શકો. એનું વાંચન સતત જોઈએ, ચિંતન સતત જોઈએ, મનન સતત જોઈએ, એમાં સત્પુરુષનો શું અભિપ્રાય છે એ શબ્દ ઉપર એ પણ વિચાર્યા કરવું પડે. અને ત્યારે તમે થોડું ઘણું આપો તો કોકને મળે. શાસ્ત્રોનું દોહન કરવું પડે છે એટલે શાસ્ત્રનું વાંચન કરો. એવું ધર્મને ભક્તિને કહે છે. રાત દિવસ કથા કરવી, આવી રીતે દિવસ પસાર કરવો. ધર્મને ભક્તિ આવો ઉપદેશ ગુરુ રામાનંદ સ્વામી પાસે સાંભળ્યો તેથી તે બંનેને મનમાં ઘણો આનંદ થયો. આજે મને કહેતા આનંદ થયા, આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા પરિવારો એવા છે કે જ્યાં પતિ પત્ની દીકરાઓ ભેગા થઈને સ્વયં કથાઓ કરે છે. પોતે તો આ કથા સાંભળે, લાઈવ કથા સંતોની તો સાંભળે, પણ આ કથા પૂર્ણ થયા બાદ પોતાના ઘરમાં આખું ફેમિલી ભેગું થઈને સ્વામીની બે વાત વાંચતા હોય, વચનામૃત વાંચતા હોય, એકાબીજાને સમજાવતા હોય, જેની પાસે વધારે જ્ઞાન હોય એની પાસેથી બીજા લેતા હોય, ક્યાંક દીકરાઓ જ્ઞાન મા બાપને આપે છે એવું છે, અને ક્યાંક પત્ની પતિને જ્ઞાન આપે છે એવું છે, અને ક્યાંક પુરુષો પાસે જ્ઞાન છે તો એ પત્ની છોકરાને દે છે એવું છે. પણ નિત્ય ઘર સભા નાની કરવી જોઈએ. આપણી આ લાઈવ કથા પૂરી થાય પછીથી એક નાની ઘર સભા 15-20 મિનિટની ગૃહસ્થાશ્રમમાં રહેલા બધાય પરિવાર ભક્તોએ તમારે કરવી જોઈએ, જેનાથી તમારું એટેચમેન્ટ તમારા દીકરા દીકરીઓ પતિ પત્નીનું આધ્યાત્મિક એટેચમેન્ટ એકાબીજા સાથે રહે. આમ તમારો વ્યવહારિક સંબંધ એકાબીજા સાથે રહેતો હોય, જોબ કરતા હો, સ્કૂલમાં ભણવા છોકરાને મોકલો, એ કેટલું ભણ્યા છે એ બધું ધ્યાન રાખો, એ તો બધું થતું હોય, પણ તમારો આધ્યાત્મિક સંબંધ પણ એકાબીજા સાથે છે
એનો પુરાવો અને એના માટેનું તમને હૃદયમાં હા પડે એવું વાતાવરણ એક નાની ઘરસભા છે. 15-20 મિનિટની પણ નાની ઘરસભા કરો, કોઈ પણ એક નાનું કંઈક વાંચો, એમાંથી કાંઈક કહો, એમાંથી છોકરાઓનો અભિપ્રાય પણ શું છે એને પૂછો, એના દ્વારા જાણો, જેનાથી એના હૃદયમાં એક એવી છાપ ઊભી થશે કે આપણા પરિવારમાં આધ્યાત્મિકતાનું પ્રથમ સ્થાન છે. એટલે એ રીતના ડેવલપ થશે આગળ જતાં. માટે પરિવારજનોએ આવું કરવું. ઘણાને ત્યાં થાય છે, જેને ત્યાં ના થતું હોય એ પ્રયત્ન કરજો, ગોઠવજો. રોજ શક્ય ના હોય તો અઠવાડિયામાં વીકેન્ડની અંદર પણ શનિ રવિ ઘરે બધા હો ત્યારે ગોઠવો. પણ ઘર સભા એક નાની તમારી રીતે તમે સેપરેટ કરો. એમાં પૂછો, ગુરુજીની આ કથા સાંભળી એમાં શું અભિપ્રાય આવ્યો હતો, આપણે અત્યારે આ કથા સાંભળી એમાં શું આવ્યું, કથામાં એમાંથી શું જાણ્યું, એકબીજાને પૂછો, જેનાથી એકબીજા વચ્ચે આધ્યાત્મિક સંબંધો વિકાસને પામશે. ધર્મ અને ભક્તિ આવો ઉપદેશ ગુરુ રામાનંદ સ્વામી પાસે સાંભળ્યો તેથી તે બંનેને મનમાં ઘણો જ આનંદ થયો. પછી ગુરુની આજ્ઞા લઈ બંને પોતાને ઘેર છપ્પૈયા આવ્યા. હવે ગુરુ મળી ગયા છે. દુઃખના કારણે છપ્પૈયા છોડીને અયોધ્યા, અયોધ્યાથી કાશી ગયા, કાશીથી પ્રયાગ ગયા. પણ પ્રયાગમાં ગુરુએ આજ્ઞા કરી કે હવે તમે પાછા છપ્પૈયા જાઓ. જ્યારે કોઈ સદગુરુનું છત્ર માથે આવે છે ત્યારે ઓટોમેટિક જીવ પાછો સુખ્યો થઈ જાય છે. ગમે એવા દુઃખના દરિયામાં હોય પણ સદગુરુના આશીર્વાદ મળે એટલે જીવ પાછો સુખ્યો થાય. ધર્મદેવ રામાનંદ સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખીને બંને પતિ પત્ની પાછા છપ્પૈયા આવ્યા છે. ઘેર આવ્યા પછી ધર્મ અને ભક્તિ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં તલ્લીન થઈ ગયા. પછી એ જ્યારે ભક્તિ કરવામાં તલ્લીન થયા ત્યારે શું થયું? કૃષ્ણ ભક્તે કરત લેલીના જ્ઞાન ભયે અંતર તતક્ષીના, જ્ઞાન ભયે અંતર તતક્ષીના, સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહતીના, તિનસે પર આત્મા હે બીના. કૃષ્ણ ભક્તિ કરત લેલીના જ્ઞાન ભયે અંતર તતક્ષીના, તિન દેહ મે વ્યાપક કાવે, શ્રી કૃષ્ણ કે દાસ રહાવે. સબસે પર હે કૃષ્ણ હી એકા, સબસે પર હે કૃષ્ણ હી એકા, જીવ ઈશ્વર માયા પ્રેરેકા, જીવ ઈશ્વર માયા પ્રેરેકા, યુનિશ્ચે હી કિને ધર્મ દેવા, જગત મિથ્યા માને તત ખેવા. ધ્યાન રટન નિત્ય કૃષ્ણ કે કરહિ, ધ્યાન રટન નિત્ય કૃષ્ણ કે કરહિ, તેહિ બિના મુખ ના ઉચરહિ, તેહિ બિના મુખ ના ઉચરહિ. કૃષ્ણ ભક્તિ કરત લેલીના. ઘેર આવ્યા, ધર્મ અને ભક્તિ બે કૃષ્ણ ભક્તિમાં લાગી ગયા. સદગુરુની કૃપા થઈ એટલે ભક્તિ કરવામાં ચિત્ત લાગ્યું. એવા તલ્લીન થઈ ગયા કે ભક્તિ કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ શરીરથી જુદો આત્મા છે આવું એમને જ્ઞાન થઈ ગયું. આપણને બધાને ખબર ચોક્કસ છે કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીરો છે. ત્રણ શરીર છે. સ્થૂળ શરીર પંચભૂતનું છે, જેને આપણે જોઈએ છે, અનુભવીએ છીએ, જે બીમાર થાય છે, ક્યારેક સાજું હોય છે, ક્યારેક જાડું, ક્યારેક પાતળું, ઊંચું નીચું વધતું જાય છે, જેની અંદર સતત પરિવર્તન છે, જે સ્થૂળ શરીરને આપણે અનુભવી શકીએ છીએ. પણ આ સ્થૂળ શરીર સિવાય બીજા બે શરીરો છે, એક સૂક્ષ્મ શરીર અને સૌથી અગત્યનું કારણ શરીર, જે બધાનું મૂળ છે. કારણ શરીર એ વાસનામય છે. મહારાજે વચનામૃતમાં કાર્યાણીના 12માં એને સમજાવ્યું છે કે આંબલીનો બીયો હોય, ખાટી આંબલી છે, એ આંબલીનો જે બીયો હોય
એ બિયાની ઉપર એક છાલ હોય છે જે બ્રાઉન કલરની હોય. હવે એ છાલને જ્યારે તમે ઉખાડો ત્યારે અંદરથી કાળી હોય એની ઉપરથી ઉખાડો એટલે અંદરથી આમ થોડું બ્રાઉન જેવું પડ નીકળે, અને એ ઉખાડો એની અંદરથી પીળું પડ નીકળે બીજનું સીધું. હવે એ ઉપરનું જે આંબલીના બીજનું જે પડ છે એને ઉખાડવું હોય તો એને શેકી નાખો ને એટલે તરત ઉપરનું એ પાતળું પડ ઉખડી જાય, પણ જો શેકો નહીં તો પડના બે લેયર એક સાથે નીકળે હાથથી જો કાઢવા જાઓ તો, પણ શેકી નાખો તો ઉપરનું પડ છૂટું પડી જાય. એટલું બધું કડક હોય કે એ અચાનક છૂટું ના પડે પણ જો શેકાઈ જાય તો એ પડ છૂટું પડે છે. એવી રીતે આત્માની સાથે કારણ શરીર છે ને એ ચોંટી ગયું છે, એ વાસનામય શરીર છે. એક જન્મની વાસના નથી, જન્મો જન્મની વાસના છે. એના કારણે જ કોઈકને ખાટું ભાવે છે, કોઈને ગળ્યું ભાવે છે, કોઈને જન્મથી અમુક વસ્તુ ભાવતી જ નથી, કોઈને જન્મથી આ જ વસ્તુ ભાવે છે, અમુકને આવું જ ગમે, અમુકને મોગરો જ ગમે, અમુકને ગુલાબ જ ગમે, કેટલુંક સંગે કરીને છે અને કેટલુંક પૂર્વજન્મનું છે, પૂર્વજન્મની વાસનાઓ છે. કામ ક્રોધ લોભ આદિના જે વેવ્સ છે ને કારણ શરીરમાં પડ્યા છે. આપણી જે મહેનત છે ને એ કારણ શરીરને મારવા માટેની છે, કારણ શરીરને તોડવા માટેની છે. એ કારણ શરીર જો તૂટે નહીં તો એ કારણ શરીર પાછું બીજું શરીર ઉત્પન્ન સ્થૂળ શરીર કરી શકે છે. એટલે જીવાત્મા જ્યાં જ્યાં જાય ત્યાંની સાથે કારણ શરીર જાય છે. કારણ શરીર જાય છે એટલે પૂર્વની બધી જ વાસનાઓ લઈને જન્મે છે. પૂર્વનું બધું જ એ જે વાસનામય જ્ઞાને કારણ શરીરમાં પડેલું છે અને એ સાથે લઈને જ્યાં જાય ત્યાં એવી એવી વાસનાયુક્ત જીવે છે અને ત્યાં એ શરીરના ભાવે જીવે છે. એટલે એ શરીર પડે ફરીથી પાછું નવું શરીર મળે માટે આપણને શ્રીજી મહારાજે આજ્ઞા કરી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ત્રણ દેહથી હું જુદો છું એવી ભાવના કરી અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. પણ મોટે ભાગે આપણને શ્રીજી મહારાજની આ આજ્ઞાનું અનુસંધાન રહેતું જ નથી. આપણે જ્યારે પણ ભજન ભક્તિ કરવા બેસશું ને ત્યારે જે શબ્દ આવતો એની આરે બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગી જઈશું, જય સદ ગુરુ સ્વામી આરતી કરવા માટે આપણે લાગશું. પણ આપણે પ્રથમ એવો વિચાર નહીં કરીએ કે ત્રણ દેહથી હું પર છું, હું આત્મા છું. આવો વિચાર આપણને સતત રહેતો નથી. એ વિચાર જેટલો રહેશે જેટલું ભગવાનનું ભજન વિશેષ થશે. આ જપ્યું છે ને સ્વામિનારાયણ 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 કરવા માટેનું જપ્યું બહુ સારું છે, એમાં એકવાર લાગી જાઓ ને એટલે ભજન ઓટોમેટિક થવા લાગે. એને આમ કાંડાની અંદર રાખો, માળા તો ખબર નહીં ભૂલી જવાય, પણ એ જપ્યું હાથમાં હોય ને આમ બસ તરત ડબાયા કરો એટલે કદાચ પાંચ જપ ખોટા પણ થઈ જાય પણ સ્મૃતિ સતત રહેશે. સ્વામિનારાયણનું ભજન કરવાનું છે, મહારાજનું ભજન કરવાનું છે. એટલે ભજન કરતાં કરતાં આત્મા જેવો છે એવો જણાય છે, આ વાત પરથી એવું સાબિત થાય. જ્યારે ભક્તિમાં લેલીન થઈએ છીએ ત્યારે આત્મા ત્રણ શરીરથી જુદો થાય છે, ધર્મને ભક્તિને પોતાનું સ્વરૂપ જુદું અનુભવવા લાગ્યું. આવું તેમને જ્ઞાન સત્વરે થયું. એક તો સદગુરુની કૃપા થઈ, પાછું ભજન કર્યું. આ બધું ભેગું જોઈએ, એકલા ભજનથી ના થાય, સદગુરુની કૃપાને સદગુરુનો આદેશ પણ જોઈએ. એનો આદેશ હોય એવું આપણે કરીએ, એની કૃપા થાય એટલે શરીરથી આત્મા જુદો પડે. જીવાત્મા ત્રણેય દેહમાં વ્યાપીને રહ્યો છે અને શ્રીકૃષ્ણ ભગવાનનો દાસ છે, શ્રીકૃષ્ણ ભગવાનનો દાસ છે. જીવ ઈશ્વર અને માયાના પ્રેરક એક શ્રીકૃષ્ણ ભગવાન જ સર્વોપરી છે. ભગવાન જીવ ઈશ્વરને માયાના પ્રેરક છે એ ભગવાન જ સૌથી સમર્થ છે. ધર્મદેવે ઉપર કયા મુજબનો નિશ્ચય કર્યો અને તત્કાળ આ જગત મિથ્યા માન્યું, પછી નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન અને રટન કરવા લાગ્યા અને શ્રીકૃષ્ણ સિવાય બીજો શબ્દ મુખથી બોલતા નહીં. ભગવાન સિવાયના બધા નામ એમને પરહરી દીધા, ભગવાન સિવાય બીજું નામ ક્યારેય એ બોલતા જ નહોતા. શુદ્ધ હૃદયવાળા ધર્મદેવને જોઈને દૈવી જીવો બોલવા લાગ્યા કે જે સનાતન ધર્મ કહેવાય છે તે જ આ ધર્મદેવ છે, તે સિવાય આવું જીવન કે વર્તન હોઈ શકે નહીં. બધાય કહેવા લાગ્યા જે સનાતન ધર્મ કહેવાય એ પોતે જ છે, બાકી આવું કોઈથી થાય જ નહીં. જે દૈવી જીવો હતા તેમને તો તત્કાળ અસુર ગુરુઓને છોડી દીધા. હવે દૈવી હતા એને ઓળખાણ થઈ કે સાચા ગુરુ તો આ જ કહેવાય, એટલે ધર્મદેવને રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી છે કે તમારે બીજાને દીક્ષા દેવી, ઉપદેશ દેવો, કંઠી બાંધવી, તમારે ગુરુ સ્થાને રહેવું, આવું પોતાના ગુરુની આજ્ઞા છે. ધર્મદેવનું વર્તન જોયું
અને ત્યારે ખોટા ગુરુઓના હાથમાં જે જે હતા ને શિષ્યો, એમાં જે દૈવી હતા એ લોકોએ પોતાના ગુરુને છોડી દીધા. હા, આસુરી ગુરુને છોડવામાં કોઈ દોષ નથી, અધર્મી ગુરુને છોડવામાં કોઈ દોષ નથી. ગુરુ વિના રહેવું એ બહુ મોટો દોષ છે. ગુરુ વિના રહેવું એ બહુ મોટો દોષ છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી ભગવાન આપણને ફેસો ફેસ ભેગા ના થઈ જાય, આપણી સાથે પ્રત્યક્ષ જેમ આપણે એકબીજા સાથે બોલીએ છીએ એમ બોલે નહીં. આપણને જ્યાં સુધી ભગવાનનો સ્પર્શ જેવી રીતે થવો જોઈએ એવી રીતે જીવ સત્તાએ કરીને અનુભવાત્મક ન થઈ જાય, ત્યાં સુધી માથા ઉપર કોઈ ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ જ. ગમે એટલા સદગુણી હોઈએ, ગમે એટલા ભક્ત હોઈએ, ગમે એટલા સંતગુણ સંપન્ન હોઈએ, તોય ગુરુ જોઈએ. ગુરુ ના હોય એ મોટો દોષ છે, ગુરુ હોવા જોઈએ. પણ અધર્મી, આસુરી, ખોટા માર્ગે ચડાવવાવાળા એવા ગુરુ પાસે પડી રહેવું એવું પણ કોઈ શાસ્ત્ર કહેતું નથી. ગુરુ બદલી શકાય છે, એક નહીં, મુક્તાના સમયે 5 ગુરુ બદલ્યા. સાચો ગુરુ ગોતવો જોઈએ. પાડું લેવું દોઈને, ભેંસ લેવી હોય તો દોઈને લેવી, અને ગુરુ કરવા જોઈને, ગુરુ કરવા હોય તો જોઈને કરવા પડે, પણ ગુરુ જોઈએ. દૈવી જીવો હતા એમને તત્કાળ અસુર ગુરુઓને છોડી દીધા અને ધર્મદેવના ચરણમાં શરણમાં આવવા લાગ્યા. તેમણે અધર્મ માર્ગને તોડી નાખ્યો. ધર્મદેવની આજ્ઞા પાડીને જે લોકો શ્રીકૃષ્ણના દાસ થયા જગતમાં તેમનો મહાન યશ થયો. સાચા ગુરુ પાસે રહે, ધર્મ શીખે એટલે એનો યશ વધે. તેમને જન્મ મરણનો ભય નષ્ટ થઈ ગયો, જન્મ અને મૃત્યુનો ભય જતો રહ્યો. જે ચારે વર્ણના ધર્મદેવના શિષ્યો હતા તેઓ વારંવાર ધર્મદેવની પૂજા કરવા લાગ્યા, અન્ન ધન અને વસ્ત્ર અપાર લાવીને આપવા લાગ્યા. પછી તો શિષ્યો બધાય જે અન્ન ધન વસ્ત્ર પહેલાં અધર્મીઓને આપતા હતા અને ખોટા માર્ગે જતું હતું એ બધું ધર્મદેવને મળવા લાગ્યું. ધર્મદેવ પાસે અપાર અન્ન વસ્ત્ર લઈને બધાએ આવવા લાગ્યા, એનાથી ધર્મદેવની સંપત્તિ વધી ગઈ. દુઃખ હતું, થોડી વારમાં સુખ થઈ ગયું. સંપત્તિ વધે, દુઃખ અને દારિદ્ર દૂર થઈ ગયા, કોઈ વિપત્તિ રહી નહીં. આ પ્રમાણે ઘણા દિવસ વ્યતીત થઈ ગયા, બહુ દિવસો સુધી સુખના દિવસો. ધર્મએ કેટલા દિવસથી જોયા નહોતા, ધર્મને ભક્તિ સુખ્યા સુખ્યા થઈ ગયા. સંપત્તિ આવી, ધર્મવાન તો હતા જ, ભક્તિ કરતા હતા, ભગવાનમાં મસ્ત હતા, અને એટલો સરસ એમનો ગૃહસ્થ આશ્રમમાં કોઈ પ્રકારની તકલીફ વિના ધર્મને ભક્તિનું જીવન વ્યતીત થવા લાગ્યું. એ પછી ધર્મદેવે પોતાના પુત્ર રામ પ્રતાપજીનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. તે પ્રસંગે બહુ મોટો ઉત્સવ થયો, તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. તે ઉત્સવ દેખીને દૈત્યો બધા ખીજાયા. હવે પાછા દૈત્યોએ સંગઠન કર્યું કે આ ધર્મદેવે આપણા ચેલાઓ પડાવી લીધા છે, ધર્મદેવ બહુ સુખ્યા થઈ ગયા છે, બધી બાજુ પર ધર્મદેવનું નામ બધી જગ્યાએ રોશન થઈ ગયું છે, હવે આપણે ધર્મદેવને કોઈ પણ રીતે ફરીથી દુઃખ આપવું. કળિયુગની અંદર આવું બધું ચાલ્યા જ કરે, બીજું જીવનની અંદર પણ આવું થયા જ કરે. જો ધર્મને ભક્તિને સુખના દિવસો આવ્યા, પાછા દુઃખના આવ્યા, દુઃખના આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, પાછા સુખના આવ્યા, ત્યાં સુખના આવ્યા, હવે પાછા અસુરો ખીજાયા, તૈયાર જ થઈ ગયા છે. દૈત્યો બધા ખીજાયા, સૌ ધર્મના અવગુણોને પરસ્પર ઉપજાવીને કહેવા લાગ્યા. બહુ સરસ શબ્દ લખ્યો છે સ્વામીએ, ધર્મના અવગુણોને પરસ્પર ઉપજાવીને. ઉપજાવીને એટલે એમાં અવગુણ નથી પણ ઉપજાવે, કોઈ પણ રીતે અવગુણનું પ્રસ્થાપન કરે. એકબીજાને કે, બીજો ત્રીજાને કે, હવે થાય શું, ઓલો તો હાવ ડાયો હોય, એને તો ખબર ના હોય કે આવું કંઈ થયું છે, પણ એની વાત ક્યાંથી ક્યાં પહોંચાડી દે ખોટી બનાવીને. 4 જણા એવા દૂત ભેગા થાય ને, આવા અસુર દૂતો, એ બધા ભેગા થઈ અને એ વાતને એવી એવી કરે કે ઓલા જેની વાત કરે છે એને તો એવો પ્રસંગ બન્યો પણ ના હોય, એને ખબર પણ ના હોય, પણ એ એવા પ્રસંગનો પ્રચાર થઈ ગયો હોય. અસુરી સંપત્તિનું આ અસુરોનું આ લક્ષણ છે, વાતોને ઉપજાવીને બીજાના દોષ અને અવગુણનો પ્રચાર કરે. અપાર અસુરો ભેળા થયા અને તે ગમાર લોકો ધર્મની સંપત્તિને લૂંટી ગયા. રાજાની સહાય લીધી, રાજાની સહાય લઈ અને ધર્મને વાંકમાં લીધા અને એની સંપત્તિ ઘણી બધી લઈ ગયા. અન્ન ધન ઘરેના અપાર વસ્ત્ર માનેક મોતી રત્ન પર્યંત બધું જ લઈ ગયા. હાથી ઘોડા બળદ ગાયો આમાંથી કાંઈ રહેવા દીધું નહીં, બધું ધર્મ પાસેથી લઈ ગયા.
છે, સુખમય, દુઃખ આવી ગયું ને. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, સંધ્યા સમે સૂરજ અસ્ત થાય ને, થતે પ્રભાતે વળી તે જનાય, એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે ને જાય દિનો ઘનેરા. ગૃહસ્થ આશ્રમમાં રહેલા નહીં, આ પૃથ્વી પર રહેલા તમામ મનુષ્યએ જાણી રાખવું જોઈએ, સૂર્ય અસ્ત થાય છે, સવારમાં પાછો ઉદય થાય છે, એમ સુખ અને દુઃખ ક્યારેય પણ એક સ્થિતિમાં રહેતા નથી. આજે સુખનો દિવસ છે તો કાલે દુઃખ આવવાનું જ છે, દુઃખ છે પાછું સુખ આવવાનું જ છે, એક પછી એક. એ ચક્ર જેવું છે, આવે જ. સુખ આવ્યું એટલે એની પાછળ દુઃખ આવશે, દુઃખ આવ્યું એની પાછળ સુખ આવશે. સદાય જો સુખ આનંદમાં રહેવું હોય તો આનંદનું મૂળ એક ભગવાન જ છે. ભગવાનના ભજનમાં જે મસ્ત રહેશે, ભક્તિરૂપી મૂડી જે જાળવી રાખશે એને સદાય આનંદ છે, બાકી તો એ આવવાનું જ. ધર્મદેવનું બધું લૂંટી ગયા, બહુ દુઃખ આપ્યું. અહીંયા આગળ આધારાનંદ સ્વામી લખે છે, એટલું બધું દુઃખ આપ્યું, એટલું બધું દુઃખ આપ્યું. યહ આદે અતિ દીને દુખા, સો સબ કહ્યો ન જાવત મુખા, ભય નિર્ધન નહીં અન્ન કોલેસા, ભય નિર્ધન નહીં અન્ન કોલેસા, બસન ન રહે તન ભયો કલેસા, બસન ન રહે તન ભયો કલેસા, ભય નિર્ધન નહીં અન્ન કોલેસા. એક અનાજનો કણિકો ધર્મદેવને ખાવા માટે નથી, એટલું બધું દુઃખ આપ્યું કે મુખથી કહી શકાતું નથી. ધર્મદેવ નિર્ધન થઈ ગયા, ઘરમાં થોડું અનાજ પણ રહ્યું નહીં, અરે કપડાં પણ રહ્યા નહીં, શરીરે ક્લેશ સહન કરવાનું થયું. ધર્મદેવને કપડાં નથી રહ્યા, ભક્તિ માતાને કપડાં નથી રહ્યા, આટલું દુઃખ. કેવી દશા થઈ એ પણ આગળ લખે છે. કંદ ફલ ફૂલ કરે આહારા, કબહુ પત્ર જેવે એકવારા, નિરાહાર રહે ધર્મ કબહો, નિરાહાર રહે ધર્મ કબહો, અસુર સે દુઃખ અતિ પાયે તબહો, અસુર સે દુઃખ અતિ પાયે તબહો. એ સમયે અસુરો તરફથી એવું દુઃખ આવ્યું કે એમને કંદ ફળ અને ફૂલ ખાવા પડતા. અરે ક્યારેક તો દિવસમાં એકવાર વનસ્પતિના પાન ખાઈને પણ રહેવું પડતું, અરે ક્યારેક તો તદ્દન ભૂખ્યા રહેવું પડતું. આ ભગવાનના માતા પિતાની દશા, આ લોક કેવો છે તમે જુઓ. કોઈ પણ જાતનો આનો દોષ નથી, ધર્મ ને ભક્તિ એ કોઈ પાપ આ પૃથ્વી પર, જે સ્વયં ધર્મ છે ને જે સ્વયં ભક્તિ છે, કોઈ પ્રકારનું પાપ નથી, કોઈ પ્રકારનું કર્મ નથી, કોઈ પ્રકારનું એને કોઈનું બગાડ્યું નથી, પણ આ લોક જ આવો છે. આવું આપણે ભગવાનના ભક્તોએ સમજી રાખવું જોઈએ કે જો ભગવાનના માતા પિતાને પાન ખાઈને રહેવું પડતું હોય, ભૂખ્યા થઈને રહેવું પડતું હોય, વસ્ત્ર વિનાનું રહેવું પડતું હોય, તો ક્યારેક મને ને તમને આના કરોડમાં ભાગનું જ દુઃખ આવવાનું છે, આનાથી વધારે નથી આવવાનું. આવે તો આના અબજમાં ભાગનું જ આવતું હશે. આપણને તો અન્ન વસ્ત્રથી તો શ્રીજી મહારાજે વરદાન માગી લીધું છે, તો કોઈ દી આવવાનું જ નથી. આપણું જે દુઃખ હોય છે ને એ આપણું ઊભું કરેલું હોય છે, આપણા સંકલ્પોનું કરેલું હોય છે. આપણે મોંઘી ગાડી જોવે ના મળે એટલે દુખ્યા, આપણે બે સ્ટોરવાળા થવું છે ના મળે એટલે દુખ્યા. ભગવાને આપણા અન્ન વસ્ત્રનું પૂરું કરવાનું માથે લીધું છે, ભગવાનને ભજીશું એટલે ભગવાન કરવાના જ છે, એના વચનમાંથી કોઈ દી ફરવાના નથી. પણ જે કાંઈ દુઃખ છે તો આપણા ઊભા કરેલા છે, આપણે સંકલ્પ દ્વારા ઈચ્છીએ છીએ કે મારું આવું થાય અને નથી થતું, એમાંય આપણું કંઈક સારું જ હોય, ભગવાન વિચારતા હોય કે આમાં નથી આગળ જઈને સારું, એટલે મહારાજ નહીં કરતા હોય,
પણ એનું આપણને દુઃખ થાય છે. આપણા તો ઊભા કરેલા દુઃખ છે, પણ આ ધર્મ અને ભક્તિ દ્વારા, એમના જીવન દ્વારા મારે ને તમારે સમજી લેવું જોઈએ કે આપણા જીવનમાં જ્યારે કંઈક થોડું ઘણું દુઃખ આવે ત્યારે મૂરઝાઈ ના જવું, આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. જ્યારે ધર્મદેવને આવું થયું, તદ્દન ભૂખ્યા રહેવા ભૂખ્યા રહેવું પડતું, આવું દુઃખ આવતું, ત્યારે અભાગ્યા પેલા દુષ્ટ લોકો હતા ને એ વાતો કરતા, સો દુઃખ દેખી કે દુષ્ટ અભાગી હાસે ઠઠ્ઠા કરત ભય ત્યાગી, ધર્મ ભક્તિ કો દેખો સુખા, ધર્મ ભક્તિ કો દેખો સુખા, કેસે પાવત નિજ તન દુખા, કેસે પાવત નિજ તન દુખા. અસુર લોકો જે હતા એ ધર્મદેવનું આટલું બધું દુઃખ દેખીને એ અસુરો નિર્ભય થઈને હાંસીને ઠઠ્ઠા મસ્કરી કરતા, હસતા. ધર્મ અને ભક્તિના સુખને તો જુઓ, અરે જુઓ, બહુ ધર્મવાળા છે, જુઓ એને કેવું સુખ છે. આ લોકો શરીરે દુખ્યા કેમ દેખાય છે? બહુ મોટા ભગવાન ભજવાવાળા નીકળી પડ્યા, અમારા ચેલાઓ પડાવી લીધા, લો સુખ્યા થયા, કેવા દુખ્યા થઈ ગયા, એમ કરીને હસે છે. આ અસુરોનું લક્ષણ છે. ભગવાનના ભગતના દુઃખને જોઈને જેને દુઃખ ન થાય એને અસુર જાણવો. શ્રીજી મહારાજ વચનાવદમાં કહે છે, રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એક રઘુનાથ દાસ હતો, તાળીઓ લેતો ફરતો ને હસતો જાતો. મહારાજ કે રામાનંદ સ્વામી ધામમાં ગયા અને ભગવાનના ભક્તને જ્યારે કોઈ દુઃખ પડે અને જેને દુઃખ ના થાય ને એ તો રઘુનાથ દાસ જેવો અસુર હોય એમ ના થાય, અસુર કહી દીધો. ભગવાનના ભક્તના દુઃખે જે દુઃખ્યો થતો નથી એ અસુર છે. ધર્મ અને ભક્તિ બંને સત્યવાદી છે, બહુ સત્યવાદી છે. ચાલો ચાલો એને ઘેર અતિથિ બનીને જઈએ, મહેમાન થઈને જઈએ. આ અસુરોને કાંઈ સિંગડા પૂછડા ના હોય પણ આવા હોય, ચાલો એને ત્યાં મહેમાન થઈએ. એ ના નહીં કે ધર્મનું ખરાબ દેખાડવા માટે અસુરો આવું ન કરવાનું કામ કરવા લાગ્યા. ખબર છે ધર્મન ત્યાં કાંઈ નથી, તો કે નહીં હાલો, સત્યવાદીના દીકરાઓ થયા છે, ભગવાનના ભગતના દીકરાઓ થયા, મોટા ભગત બની ગયા છે, એને ત્યાં મહેમાન થાવ. એ આપણને ના નહીં પાડે અને જાય છે ધર્મનું ખરાબ દેખાડવા માટે, જેમ તેમ કરીને તેમને તેઓ જમાડતા. ધર્મ અને ભક્તિ કોઈ ને કોઈ રીતે કંઈક વેચીને પણ લાવીને આ મહેમાનોને જમાડતા, એનો અતિથિ દેવો ભવ એ ધર્મને સાચવતા, આદર કરીને તેમને હેતથી બોલાવતા. ધર્મને ભલે ખાવા ન મળે પણ તેઓ પોતાની આબરૂ જવા દેતા નહીં. જ્યારે ઘણા દિવસ સુધી આવું દુઃખ સહન કર્યું ત્યારે પ્રેમવતી ભક્તિએ દેવીએ કહ્યું, બહુ દિવસ સુધી આવું દુઃખ પડ્યું ત્યારે ભક્તિ દેવીથી એ સહન ન થયું. પણ બહુ સરસ અહીં આગળ ગૃહસ્થ આશ્રમના ભક્તોને શીખવા જેવું ભક્તિ દેવી બોલે છે. ભક્તિ દેવી કહે છે, હે સ્વામી, આપણા ઉપર બહુ દુઃખ આવ્યું, કંઈ સહન કરવું બાકી રહ્યું નથી. હે દેવ, આપ બધા જ ઉપાયોને જાણો છો, જો ટાળશો તો દુઃખ તુરંત ટળી જશે. આપણા બેને માટે પણ અનાજ નથી અને વસ્ત્ર પણ તૂટી ગયા છે, ઘેર મહેમાનો તો ખૂટતા જ નથી. આપણે તો ફળફૂલ ખાઈને પણ રહીએ, પણ મહેમાનોને એવું કેમ અપાય? એ સાંભળીને ધર્મદેવે વચન કહ્યા કે હે કલ્યાણી, તમે ધ્યાન દઈને સાંભળો. ભક્તિ દેવી, એને દુઃખ પોતાનું નથી કે મને ખાવા નથી મળતું. ભક્તિ દેવીએ ધર્મદેવને અરજ કરી છે ત્યારે એવું નથી કીધું કે મને કપડાં નથી મળતા. એક સ્ત્રી ભક્તને શીખવાડે છે કે તમારો પતિ જ્યારે કોઈ પણ પ્રકારની આફતમાં હોય, કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય, મોટે ભાગે વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થને રડતો હોય છે, પોતાના દુઃખને રડતો હોય છે. ભક્તિ માતા શીખવાડે છે પોતાના દુઃખને ભક્તિ માતા નથી રડતા. ભક્તિ માતા એમ કહે છે કે હે સ્વામી, મને મારા પતિવ્રતાનો ધર્મ પાળવામાં તકલીફ થાય છે, કારણ કે હું તમને જે રીતે જમાડવા જોઈએ, તમારી સેવા કરવી જોઈએ, એ સેવા હું નથી કરી શકતી, એનું મને દુઃખ છે. દુઃખ મને તમારી સેવા નથી થઈ શકતી એનું છે. મારા પતિવ્રતાના ધર્મમાં ખામી આવે છે એનું મને દુઃખ છે. મારા દુઃખે હું દુઃખી નથી,
ભક્તિ માતા શીખવાડે છે. સીતાજીની જેવી સમજણ ગઢડા અંત્યના 11મા વચનામૃતમાં મહારાજે સીતાજીની સમજણને વખાણી. સીતાજીને ખબર નથી કે લક્ષ્મણ મને વનમાં મૂકવા શા માટે આવે છે, એને તો એમ જ છે કે મને ઋષિમુનિઓના દર્શન કરાવવા લઈ જાય છે, કારણ કે મેં રામને કીધું તું અયોધ્યા આવ્યા પછી કે મને ઋષિમુનિ ઋષિ પત્નીઓના દર્શન કરવા છે, એટલે ઋષિ પત્નીઓના દર્શન માટે મને લઈ જાય છે. શ્રી રામે એવી આજ્ઞા કરી છે, રસ્તામાં લક્ષ્મણ કહે છે કે હું તમને ઋષિ પત્નીઓના દર્શન, કારણ કે લક્ષ્મણ પણ રોવા માંડ્યા ત્યારે સીતાજી કે તમે રડશો નહીં, તમને જેમ રામનો વિયોગ થાય ને મને થાય છે, આપણે તો આવતીકાલ પરત જ આવવું છે ને, એટલે રામ કાલે મળશે પાછા, આપણને દર્શન થશે, હું પણ ન રહી શકું રામ વિના, હું જાણું છું તમને રામમાં હેત છે. લક્ષ્મણજી કે માં હું એનું નથી રડતો, હું તો તમને વાલ્મીકીના આશ્રમમાં મૂકીને પાછો જવાનો છું. અને જ્યારે આવું કહે છે ને ત્યારે સીતાજી ત્યાં રડ્યા છે, પોકે પોકે રડ્યા છે, જંગલમાં મૂક્યા ત્યારે બહુ રડ્યા છે. મહારાજે એની વચનામૃતમાં નોંધ લીધી, પણ સીતાજી એમ રડ્યા છે. સીતાજી લક્ષ્મણજી કહે છે કે માં હું પણ સહન નથી કરી શકતો કે રામે આવું શા માટે કર્યું, ત્યારે સીતાજી કહે જો હું મારા દુઃખને નથી રડતી, હું તો એ દુઃખે રડું છું કે રામ એવું વિચારતા હશે કે આ વૈદેહી આ સીતાને મેં વગર વાંકે જંગલમાં મૂકી છે, એ દુઃખે કરીને મારા રામ દુઃખી થતા હશે, હું તો મારા રામ દુઃખી ન થાય એટલા માટે રડું છું. માટે તમે રામને એવું કહેજો કે સીતાને કોઈ પ્રકારનું દુઃખ નથી, સીતા તો તમારું ભજન કરીને જંગલમાં એનું જીવન વ્યતીત કરશે, પણ તમે દુઃખી ન થતા. એક આદર્શ પત્નીને પતિવ્રતાનો ધર્મ કેવો હોય એમ શાસ્ત્ર શીખવાડે છે. ભક્તિ દેવી મને અને તમને એવું શીખવાડે છે કે આપણે પોતાના દુઃખે દુખ્યા ન થઈએ. આપણો કોઈક પાલક હોય તો એના એની ઉપર કોઈ દિવસ કડવા વેન ન મારીએ કે ભાઈ તમે આમ નથી કરતા આમ નથી કરતા, પણ એનું દુઃખ શું છે સામેવાળી વ્યક્તિના દુઃખને સમજતા શીખીએ એમ ભક્તિ દેવી આપણને શીખવાડે છે. પોતાના દુઃખે રડવાવાળા હજારો છે, બીજાના દુઃખે જે રડે છે એ જ સાચો ભક્ત છે, એ જ સાચો સજ્જન છે, એ જ સમાજનો આદર્શ છે કે જે બીજાના દુઃખે દુઃખ્યો થઈ શકે છે. પોતાના દુઃખે દુઃખ્યા થવાવાળા તો કરોડો પડ્યા છે, પણ બીજાના દુઃખે દુઃખ્યા થાય. ધર્મદેવને ભક્તિ માતા જ્યારે આવું કહે છે ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને સમજાવે છે. હે સાંભળીને ધર્મદેવે કીધું, હે કલ્યાણી તમે ધ્યાન દઈને સાંભળો. સુખ દુઃખ વેધી લીખે શરીરા ટરટન ટારે રખીએ ધીરા કીને મહારુદ્ર હો ન કો સુખા સુખ ન ભયે ભયે મહાદુખા સુખ દુઃખ કો લીખી જો ભાલા મીટે ઘટે ન કબુ એક વાલા દેવરો સે રાજા સોના ટર હે દેવરો સે રાજા સોના ટર હે કોટે ઉપાય કરી કે મરહી કોટે ઉપાય કરી કે મરહી સુખ દુઃખ વિધિ લીખે શરીરા. હે કલ્યાણી, વિધિએ જે સુખ દુઃખ લખ્યા હોય ને તે શરીરે સહન કરવા જ પડે, એ કોઈના ટાળ્યા તડતા નથી, માટે ધીરજ રાખો. શું આપણે સુખને માટે કાશીમાં મહારુદ્ર નહોતો કર્યો? આપણે કાશીમાં મહારુદ્ર કર્યો એનાથી પણ સુખ તો આપણને કંઈ મળ્યું નહીં અને દુઃખ થયું, ઉલટું મહાદુઃખ આવ્યું. સુખ કે દુઃખ લલાટમાં જે લખ્યું હોય ને તે એક વાલ જેટલું પણ ક્યારેય ઘટે નહીં અને મટે પણ નહીં. દેવતાઓ ઋષિઓ અને રાજાઓ કરોડો ઉપાય કરીને મરી જાય તો પણ તે ટળતું નથી. દેશકાળની વિપરીતતાને લીધે સંતોને પણ અવશ્ય દુઃખ ભોગવવા પડ્યા છે, માટે વિચારીને જો ખોટી સમજણનો ત્યાગ કરીએ તો દુઃખ તુરંત ટળે છે. ભાગ્યમાં જે લખ્યું હોય એ જ થાય એવું ધર્મદેવ ભક્તિ માતાને સમજાવે છે. આપણું ભાગ્ય જ એવું લખ્યું છે ભગવાને, શા માટે દુઃખી થાય છે? આમાં તો સમજણ રાખવાની છે, સમજણ રાખવાની છે. અને વાત પણ સાચી છે, ઘણીક વખત ઘણી બધી મહેનત કરવા છતાં પણ નથી મળતું હોતું તો વિચારી લેવું જોઈએ કે ભાગ્યમાં આ જ રીતે ભગવાન રાખવા માંગે છે. ઘણા લોકો એવા હોય ઓછી મહેનતે કેટલું બધું મેળવી લે, ઘણાને લોટરી લાગી જાય 150 મિલિયનની 200 મિલિયનની,
પછી ઘણાની એ સાંભળે ને એટલે લોટરીનો પછી એને રસ લાગે, તે લોટરી લેવા જાય. આખી જિંદગી લોટરીવાળાને લાખ ડોલર આપી દે તો એકેય લોટરી લાગે નહીં, તારા નસીબ બંધ નથી. ઘણાને શેર બજારનો ચસ્કો લાગે, શેર બજારની અંદર લાગે ને ચક્કર ચાલ્યું, કેટલા કમાયા તમે, હું તો 5,000ના 50,000 કમાઈ ગયો શેર બજારમાં. એટલે પછી એકને જોઈને બીજો ઉતરે, બીજાને જોઈને ત્રીજો ઉતરે, ત્રીજાને જોઈને ચોથો ઉતરે, તે ડૂબે ડૂબે. આપણી મહેનતથી, આપણા પ્રારંભમાં, તારા સુખ તો તુજને શોધે, સુઈ રે તાની સોડજો ને. દેવાનંદ સ્વામીએ કીર્તન લખ્યું આ, તારા સુખ તો તુજને શોધે, તમારી માટે જે સુખ આ પૃથ્વી પર સર્જાયેલા છે એ સુખને ભોગવ્યા વિના તમારું શરીર નહીં પડે. બીજું, એ સુખ ગમે ત્યાં હશે, ગોતતા ગોતતા તમારી પાસે આવશે, ભગવાને આપેલા ટાઈમે જ આવશે. તમે 10 વર્ષ સુધી મહેનત કરશો નહીં આવે, 2025ની ડિસેમ્બરની 31 સુખ આવવાનું હશે. તો તમે 2025ની ડિસેમ્બરની 30 સુધી ગમે એટલી મહેનત કરશો એ સુખ નહીં મળે. 2025ની 31 ડિસેમ્બરે રાતે 12 વાગે મળવાનું છે, રાતે 12 વાગે આવીને પડશે. તમારું 2026 જાન્યુઆરીનું હવાર એકદમ સુખી હશે. માટે થોડો ભગવાન ઉપર પણ વિશ્વાસ રાખો, કલ્યાણ માટે ચોક્કસ મંડ્યા રહેવું, આ લોકની અંદર મહેનત ચોક્કસ કરવી, પણ નિરાશ ના થઈ જવું. બહુ ઝાઝી મહેનત કરી નિરાશ ના થાય, આપણે ઓળખી લેવું આપણું પ્રારબ્ધ આ રીતનું જ છે. ઘણા એવા હોય, જોજો તમે, જે ધંધામાં જાય ને ત્યાં ખોટ જ ખાય, આ ધંધો નાખ્યો ખોટ ગઈ, આ ધંધો નાખ્યો ખોટ ગઈ, આ ધંધો નાખ્યો ખોટ ગઈ. હવે પાછો ઓળ ભાઈ, હવે તને જે નોકરી કર, ધંધામાં ખોટ બહુ જાય, તારું ધંધો કરવો એ તારું કામ નથી. આપણા એક બે ભક્તો છે, ધંધામાં ઉતર્યા ને તે એટલી મોટી ખોટ ગઈ, નોકરી કરતા થઈ ગયા, અને પછી નક્કી કર્યું કે આપણે નોકરી જ કરવી, તો નોકરી જ કરો. મહિનાનો પગાર આવ્યો, થોડું ઘણો દાન ધર્માદો થયો, ભજન થયું, કથા સંભળાય, ભગવાનના અક્ષરધામમાં જવું છે, અહીં તો જાજું હોય કોછું હોય શું ફેર પડે. માટે પ્રારબ્ધનું એવું છે, એક બાઈના પતિનું નામ છે ને ઠણઠણપાળ હતું, ઠણઠણપાલ, એ નામ સાંભળીને લોકો હાંસી કરતા હતા, તારા ઘરવાળાનું નામ હાવ ઠણઠણપાલ આવો કેવો. એટલે એ સ્ત્રીએ વિચાર કર્યો કે મારે પતિ બદલી નાખવો, કારણ કે આ ઠણઠણપાલ નહીં હાલે. એટલે એને પતિ બદલ્યો, એનું નામ સારું નથી એટલે હારા નામવાળો રાખ્યો. તો કે હવે હારા નામવાળો કોણ, તો કે લાખો. એટલે લાખોપતિ હોય ને પેલો ઠણઠણપાળ, તો કાંઈ ના મળે લાખો, તે લાખો લાખાને નામ હતું. એને સાંભળીને એની પાસે ગઈ, એ તો કઠિયારો હતો, લાખો કઠિયારો, તે લાકડા કાપીને લાવે અને એ વેચી ખાતો હતો. એટલે એને થયું આ લાખો એ કંઈ નામ ખોટું, આમાં કંઈ મજા નથી, તો આ લોકોએ બીજો કરું. તે બીજે ગઈ, તે કોઈ પુરુષનું નામ ભૂપાળ, ભૂપાળ એટલે રાજા, તે ભૂપાળ પાસે ગઈ, એવું નામ હતું ને એને સાંભળીને એની પાસે ગઈ. તે ભૂપાળ તો ભીખ માગતો હતો, એને ભીખનો ધંધો હતો. હવે ભૂપાળ પાસે ગઈ, ન્યાય નિરાશ થઈ, તે ન્યાયથી ભાગીને પાછી બીજે ગઈ. તે બીજે ગઈ, તે ત્યાં ગઈ, તો અમરો નામ, કે અમર અમરો હોય ને એટલે અમર, કોઈ દી મરે નહીં એવો, તે અમરા પાસે ગઈ. એની નામ સાંભળીને એની પાસે વરવા ગઈ ને ત્યાં તો એ મરણ પામેલો સાંભળ્યો, કે મરી ગયો અમરો. તો તે પછી પાછી હતીને ત્યાં આવી, લાખો વેચતો લાકડા, પછી બોલી કે લાખો વેચતો લાકડા, ભીખન તો ભૂપાળ, ભીખ માગતો તો ભૂપાળ, અમરો મરતા દેખ્યો અને ખરો મારો ઠંઠળ પાડ, જે હતો એ ઠંઠળ પાડ જ બરાબર હતો મારો, કેમ એના પ્રારબમાં જ એ હતો. એટલે પ્રારબને બહુ બદલવા માટે મહેનત ના કરવી, એ તો લખાઈ ગયું. આપણે જે દિવસે જન્મ્યા ને તે દિવસથી આયુષ્ય, તમારા પ્રારબમાં સ્ત્રી, પુત્ર, પુત્રી, ધન આદિ બધું જ લખાઈ ગયેલું છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, સિવાય લેખ ઉપર મેખ એક ભગવાનને ભગવાનના મોટા પુરુષો મારે છે ક્યારેક અપવાદ રૂપે, નહીં તો એ પ્રારબ્ધ પ્રમાણે જ બધું હાલવા દે છે. અને એ પ્રમાણે જ આપણા પ્રારબ્ધમાં જે લખ્યું હોય એ પ્રમાણે હાલે, આપણે ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, એટલે ભગવાન આપણી સહાયમાં હોય, એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે જે પ્રારબ્ધમાં લખ્યું હોય એ થાય, લલાટમાં જે લખ્યું છે ને એ કોઈનું દુઃખ ઓછું થતું નથી, સંતોને દુઃખ ભોગવવા પડ્યા છે. ગૌતમના શાપથી ઇન્દ્રના શરીરમાં જ્યારે ભગ થયા ત્યારે ઇન્દ્રને સચિને બહુ દુઃખ વેઠવું પડ્યું. ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, અને અહલ્યાનું રૂપ જોઈને ઇન્દ્ર ત્યાં ગંગા કાંઠે નીકળ્યા ને એની અંદર મોહિત થયા. ગૌતમ ઋષિનું રૂપ લઈને અહલ્યા સાથે વ્યભિચાર કર્યો, ગૌતમ ઋષિએ જોયું અને એને ખબર પડી, અને ઇન્દ્રને કીધું કે તું સ્ત્રી યોનિમાં લુપ્ત થયો છે, જ્યાં તારા શરીરે 1000 દુર્ગંધ મારતી સ્ત્રીની યોનિ થઈ જાઓ, જેની અંદરથી લોહીનો સ્રાવ સતાય થતો રહે. અને ઇન્દ્રને આખા શરીરે 1000 યોનિ થઈ ગઈ.
સ્ત્રીની આખા શરીરમાં દુર્ગંધ દુર્ગંધવાળી. આવી દશા ઇન્દ્રની થઈ. ઋષિઓને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યો પણ તોય સુખ તો થયું જ નહીં. વસિષ્ઠ ઋષિ અને અરુંધતી, રાજા નલ અને દમયંતી, તેમને પણ શત્રુ તરફથી બહુ દુઃખ આવ્યું. નલ અને દમયંતીની કથા પણ બહુ પ્રસિદ્ધ છે. અરુંધતી અને વસિષ્ઠ ઋષિ, વસિષ્ઠને વિશ્વામિત્રજી હતા અને વિશ્વામિત્ર ગાધી રાજાના પુત્ર હતા અને ક્ષત્રિય હતા. વસિષ્ઠજીના આશ્રમમાં સૈન્ય લઈને ગયા અને ત્યારે વસિષ્ઠજીએ કામધેનું ગાય હતી અને કામધેનું ગાય દ્વારા એમનું સ્વાગત કર્યું. બધાય સૈનિકોને રહેવાના ઉતારાને બધું કરી દીધું. વિશ્વામિત્રને ખબર પડી કે વસિષ્ઠ આવા ઋષિમુનિ જંગલમાં ઝૂંપડું બાંધીને રહે ને એને ત્યાં આવી સુવિધાઓ ક્યાંથી ઉપલબ્ધ થઈ. એટલે એને ખબર પડી, કામધેનું ગાય માગી. વસિષ્ઠજી કે અમે તો ઋષિઓ છીએ, અમારે તો રોજ યજ્ઞાદિક કરવાનું હોય એટલે દૂધ ઘીની જરૂર પડે. કામધેનું ગાય હું તમને ન આપી શકું. ત્યારે બળજબરીથી વિશ્વામિત્ર લેવા તૈયાર થયા અને ત્યારે વસિષ્ઠજીએ સંકલ્પ કર્યો ને ખરીમાંથી, ગાયની ખરીમાંથી અનંત રાક્ષસો પ્રગટ થયા. વિશ્વામિત્રના સૈન્યને મારી નાખ્યું અને વિશ્વામિત્રે ત્યારે નક્કી કર્યું કે આ ક્ષત્રિયમાં કાંઈ લેવાનું નથી, હવે તપ કરું ને બ્રહ્મર્ષિ થવું, ઋષિ થવું. તપ કર્યું હાઈટ 1000 વર્ષ અને પછી શસ્ત્રો લઈને ફરે. આખી પૃથ્વી પર બધા ઋષિમુનિઓ એમને બ્રહ્મર્ષિ કહેવા લાગ્યા પણ વસિષ્ઠજીએ બ્રહ્મર્ષિ ના કીધા. કેમ? કારણ કે ક્ષત્રિયની પ્રકૃતિ તો છોડી નહીં, રજોગુણ ને તમોગુણ તો છોડ્યો નહીં, ઋષિમુનિ થવા જતાં શસ્ત્રો લઈને ફરતા. એટલે વિશ્વામિત્રને ક્રોધ આવ્યો કે વસિષ્ઠ એકલો જ મને એવો છે કે જે બ્રહ્મર્ષિ કહેતા નથી. વસિષ્ઠ બ્રહ્મર્ષિ ન કહે ત્યાં સુધી એ માન્ય ન ગણાય. એટલે વસિષ્ઠજીના 100 પુત્રોને વિશ્વામિત્રે મારી નાખ્યા. આવું દુઃખ વસિષ્ઠને અરુંધતીને આવ્યું, છતાંય પણ વિશ્વામિત્રનો ક્રોધ શાંત ન થયો અને છેવટે વસિષ્ઠને મારવા માટે એના આશ્રમમાં જાય છે અને છુપાઈને સાંભળે છે. ત્યારે આકાશની અંદર પૂનમનો ચંદ્રમાં ખીલેલો છે અને અરુંધતી પૂછે છે કે આ જેવો ચંદ્ર ખીલ્યો છે એવું તપ આજે આ પૃથ્વી પર કોનું હશે? ત્યારે વસિષ્ઠ કહે છે કે આ ચંદ્રમાં જેવો 16 કલાએ ખીલ્યો છે ને આવું તપ આજે વિશ્વામિત્રજીનું છે, અલૌકિક તપ છે, એના જેવું તપ આજે પૃથ્વી પર કોઈનું નથી. અને જ્યારે વિશ્વામિત્રએ આ સાંભળ્યું ત્યારે એને આંખમાં આંસુડા આવી ગયા. ઓહો, જેના 100 પુત્ર મેં મારી નાખ્યા એ વ્યક્તિ મારા માટે આવું બોલે છે? અને તરત દોડીને જઈને પગમાં પડ્યા કે મને માફ કરો ને રડવા લાગ્યા. ત્યારે વસિષ્ઠ બોલ્યા કે બ્રહ્મર્ષિ રડશો નહીં. અને ત્યારે વિશ્વામિત્રએ કીધું કે એક બ્રહ્મર્ષિ શબ્દ તમારા મુખેથી સાંભળવા માટે જ મેં તમારા 100 છોકરા માર્યા. મને તમે જો પહેલાં કીધું હોત તો આ 100 છોકરાનું મૃત્યુ ન થાત, હું બહુ દુઃખી થાઉં છું. ત્યારે વસિષ્ઠજીએ કીધું કે તમે જ્યારે 100 પુત્ર માર્યા ને ત્યારે તમારી અંદર આવું બ્રાહ્મણપણું નહોતું, આવા તમે નમ્ર નહોતા, હવે તમે નમ્ર થયા એટલે તમે હવે વાસ્તવિક બ્રહ્મર્ષિ થયા છો. જ્યાં સુધી રજોગુણ ને તમોગુણ હતો ત્યાં સુધી તમે બ્રહ્મર્ષિ કહેવાવાને લાયક નહોતા, એટલે મેં તમને રાજર્ષિ કીધા, હવે તમે બ્રહ્મર્ષિ થયા છો. આવું વસિષ્ઠ અને અરુંધતીને વગર વાંકે દુઃખ આવ્યું હતું, હે ભક્તિ દેવી, તો એને સહન કર્યું છે. એવી રીતે શત્રુ તરફથી બહુ દુઃખ આવ્યું હતું. રંતિદેવ રાજાને પણ મહાદુઃખ આવ્યું હતું. રાજા હરિશ્ચંદ્ર ને મયુરધ્વજને પણ અપાર દુઃખ આવી પડ્યું હતું. આ એક એકની કથા છે ને ધીરજ આખ્યાનમાં નિષ્કુળન સમયે લીધી છે. આ મયુરધ્વજ રાજાની કથા. મયુરધ્વજ રાજા એ યજ્ઞ કરવાની અંદર બહુ રુચિ હતી. પોતાના રાજ્યની અંદર સતત યજ્ઞ કરાવ્યા કરતા મયુરધ્વજ રાજાને ત્યાં યજ્ઞ ચાલુ જ હોય. બહુ ભક્તિભાવવાળા રાજા. પોતાની એક પત્ની છે, પોતાનો એક પુત્ર છે, બધાય ભગવત પ્રેમી છે, યજ્ઞ પ્રેમી હતા, ભગવત પ્રેમી હતા. ભગવાનને એક વખત થયું કે આ મયુરધ્વજની પરીક્ષા કરું. પરીક્ષા કોની થાય? મહારાજ કે યથાર્થ નિશ્ચયવાળો હોય એની પરીક્ષા થાય. શ્રી ભગવાનને ત્યાં એટલે તો ઘણા એવું નક્કી કરે, બહુ પાકા ભગત થવું જ નહીં, થઈએ તો પ્રોબ્લેમ ને, થવું જ નહીં, કાચા રહેવું. આમાં કેટલાય સાંભળતા હશે આ કથામાંથી એવું ગ્રહણ કરે કે બહુ પાકા થઈ જઈએ ને તો જો જેટલા ભગવત પ્રેમી બહુ થઈ ગયા ધર્મન ભક્તિને આટલું બધું દુઃખ કેમ આવ્યું? પાકા ભગત જે પાકા થયા દાદા ખાચરને આટલું બધું દુઃખ કેમ? પાકો ભગત. તમે જુઓ એક પણ પાકો ભગત એકદમ હોય જેનું નામ શાસ્ત્રમાં લખાણું હોય અને એને દુઃખ ના આવ્યું હોય, મને એક એવું નામ તમે શાસ્ત્રમાંથી ગોતી બતાવો. જેના આખ્યાનો લખાયા હોય, જેના નામ વારે વારે લખાયા હોય, એના જીવનમાં અપાર દુઃખ ભગવાને આપ્યું છે, કષ્ટની લીધી છે, પછી થયું છે, એમને એમ નથી થયું. જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, ઈક્ષુ એટલે શેરડી, જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે,
ત્યાર પછી ચડતા વડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. નિષ્કુળન સ્વામીએ લખ્યું આ. ઈક્ષુ પહેલાં પીલાય, પછી સગડે ચડે, તાવડે ચડીને કેટલો તાપ ખાય ત્યારે ભાઈ એની ગોળ નાખીને સુખડી થાય, અને ત્યારે એ ખાંડની ચાસની લઈને મોહનથાળને અડદ્યું થાય, એમને એમ થાય છે. એને પૂછો તો ખરા કે તે આટલી બધી ક્રેડિટ મેળવવા શું કર્યું છે? સીધી આપણે તો ખાંડ આમ નમાવીએ, પણ ખાંડને કોઈ દી પૂછ્યું કે તારી કેવી રીતે તું પેદા થઈ? ખાંડ લાગે મીઠી, પણ આપણે એવા મીઠા થવું હોય, ગોળ લાગે મીઠો પણ એવા મીઠા થવું હોય, એ બધાએ પીલાય છે, ક્યાંક તપ્યા છે, એ જ મીઠા થઈ શક્યા છે. મયુરધ્વજ રાજાની પરીક્ષા ભગવાનને કરવાની ઈચ્છા થઈ, એટલે ભગવાન એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, એટલે એના રાજ્યની અંદર શ્રીકૃષ્ણ અને અર્જુન બંને બ્રાહ્મણના વેશે આવ્યા. શ્રીકૃષ્ણ ગુરુ થયા, અર્જુન શિષ્ય થયા. અને આવી અને રાજા યજ્ઞશાળામાં યજ્ઞ કરે છે. ત્યાં યજ્ઞશાળાની અંદર પહોંચ્યા, તપસ્વી બ્રાહ્મણોને જોયા એટલે રાજાએ એમનું સ્વાગત કર્યું અને રાજાએ કીધું, મારે ત્યાં તમે અતિથિ પધાર્યા, અહીંયા આગળ યજ્ઞ ચાલુ છે, બહુ સારા ટાઈમે તમે આવ્યા છો, માગો માગો, તમારે જે જોઈએ હું આપું. ત્યારે શ્રીકૃષ્ણ જે તપસ્વી બ્રાહ્મણના વેશમાં છે એટલે ભગવાન કહે છે કે રાજા, મારે માગવું તો છે પણ મારે તારી પાસે મંગાય એવું નથી, બહુ તકલીફવાળું છે. ત્યારે મયુરધ્વજ કે તમારે શું મારું રાજપાટ જોઈએ છે આખું? હું બધું આપી દઉં, તમારે જે જોઈએ આપું, તમે ચિંતા ના કરશો. મયુરધ્વજ છે, સત્યવાદી છે, દાનવીર છે, મારે આપવું એ મારો ધર્મ છે. તમારા જેવા અભ્યાગતને રાજી કરવા એની અંદર જ હું મારું શ્રેય માનું છું, તમે માગો. ત્યારે ભગવાને કીધું કે માગવાનું તો મને થોડો સંકોચ થાય છે, પણ હું તને વાત કરું, જો તમે આટલા બધા ધર્મિષ્ઠ છો તો કહું કે હું મારા દીકરાનું ધર્મપુરથી લગ્ન કરાવવા માટે જાન લઈને નીકળ્યો હતો, અને મારા દીકરાને રસ્તા વચ્ચે એક સિંહે પકડી લીધો, સિંહે પકડી લીધો, અને સિંહે એની ઉપર જ્યારે પકડી અને પંજો સિંહ મારવા ગયો ત્યારે મેં બહુ સિંહના ચરણની અંદર આળોટી આળોટીને એને પ્રાર્થના કરી કે મારો છોકરાને તું છોડી દે, મને મારી નાખ, હું બૂઢો થઈ ગયો છું, મને મારો પ્રાણ લઈ લે. પેલો સિંહ કે બહુ દિવસે મને આવો ખોરાક મળ્યો છે, હું તારા છોકરાને તારા બદલામાં નહીં છોડું, આ તો જુવાન છે, હું તારું માંસ નથી ઈચ્છતો. ત્યારે મેં સિંહને કીધું કે કોઈ પણ ઉપાય તું મને કહે, પણ મારા છોકરાને છોડ. ત્યારે એ સિંહે મને કીધું કે જો તારે તારા છોકરાને પાછો જોઈતો હોય ને તો આ રત્નપુરી રાજ્યનો રાજા જે છે ને રતનપુરીનો, એ મયુરધ્વજ રાજા, એ મયુરધ્વજ રાજા પાસે જા, અને મયુરધ્વજ રાજાનું શરીર એની પત્ની અને એનો પુત્ર કરવતથી અડધું, એકદમ અડધું કાપે, પોતે એના પત્ની ને છોકરો અડધેથી શરીર એનું કાપે અને અડધું શરીર જો તું મને આપે તો હું તારા છોકરાને છોડું. ત્યારે મેં સિંહને કીધું કે તો શક્ય નથી, કોઈ રાજા રાજપાટ આપે, કોઈ પૈસા આપે, પોતાનું શરીર થોડો આપે. ત્યારે એ સિંહે મને એમ કીધું કે દધીચી ઋષિએ પોતાનું હાડકું આપવા માટે પોતાનું આખું શરીર છોડી દીધું હતું દેવતાઓની રક્ષા માટે, વજ્ર જે ઇન્દ્ર પાસે છે દધીચી ઋષિનું છે, તો એને એવું દાન આપ્યું. મયુરધ્વજ પણ સત્યવાદીને દાનવીર છે, તમને દેશે મને વિશ્વાસ છે, એટલે મયુરધ્વજ રાજા હું તમારી પાસે આવ્યો તો, પણ મને ખબર છે કે મારે તમારી પાસે આવું ન માગવું જોઈએ. અને ત્યારે મયુરધ્વજ કે ચિંતા ન કરો, હું તમને મારા શરીરનું દાન આપીશ. ધીરજ આખ્યાનની કથા ભગવાનના ભક્તોએ નિષ્કુળન કાવ્યમાં છે, વાંચવી જોઈએ. ક્યારેક અહીંયા આગળ આપણે ધીરજ આખ્યાનની કથા પણ કોઈક પ્રસંગોપાત સાંભળશું, જેનાથી આપણને ખ્યાલ આવે કે પૂર્વે આ પરોક્ષના ચરિત્રો આવા રાજાઓ થયા એની કેવી કસની થઈ, જે ભગવાનના ભક્તો થયા એનું કેવી પરીક્ષા ભગવાને લીધી છે. અને જ્યારે મયુરધ્વજને પછી મયુરધ્વજે મેરુધ્વજ પોતાના દીકરાને બોલાવ્યો, દીકરાને બોલાવીને એમ કીધું કે દીકરા, આ આખી પ્રજાનું તું પુત્રવત પાલન કરજે, યજ્ઞાદિ કરતો રહેજે, કોઈ પણ બ્રાહ્મણ આવે એને ક્યારે પણ ભિક્ષા આપવામાં પાછો ન પડતો, જે માગે બધું દેજે, આપણી વંશ પરંપરાગત આપણે પહેલેથી સત્યવાદી છીએ, દાનવીર છીએ, માટે તું પણ એવો થજે. અને પછી પોતાની પત્નીને પણ બોલાવી અને પોતાની કમુદવતી જે પત્ની છે એને કીધું કે આ બ્રાહ્મણ આવ્યા છે ને આવી રીતની મારી પાસે ભિક્ષા માગી છે, મેં એમને ભિક્ષા આપવા માટે હું તૈયાર થયો છું. પોતે જ બે થાંભલાઓ તૈયાર કરાવ્યા અને થાંભલાઓ તૈયાર કરાવીને કરવત મગાવી, આકરી કરવત લાવજો કે કરવત લાવી, અને કીધું પોતાની પત્નીને તું આગળ ઊભી રહે, પોતાના પુત્રને કીધું તું પાછળ ઊભો રહે, અને કરવત મારા માથાની વચ્ચેથી ચલાવજો, અને બિલકુલ અચકાતા નહીં, કરવત સીધે સીધી ચાલવી જોઈએ, અને મારા અંગનું દાન ઋષિને મળવું જોઈએ. ઋષિએ કીધું મારે જમના અંગનું દાન જોઈએ,
જે પેલા બ્રાહ્મણ છે, બ્રાહ્મણના રૂપમાં ભગવાન એમને કીધું મારે જમનું અંગ જોઈએ, એ સિંહને મારે જમનું અંગ આપવાનું છે. ત્યારે પેલો મેરુધ્વજ કે પિતાજી તમે રહેવા દો, હું તમારો પુત્ર કહેવાઉં ને તો મને કાપીને અડધો આપી દો, તો પણ તમારું જ અંગ હું છું ને, તો મને કાપીને આપો તોય પણ સિંહના પંજામાંથી એ છોકરો છૂટી જશે, કેવો પુત્ર હશે, આજ આવો પુત્ર મળે કોઈને. અને ત્યારે એટલામાં પેલી પત્ની બોલી કે હું પણ તમારી અર્ધાંગના કહેવાઉં, તો મારું શરીર કાપીને આપી દો, એ છોકરો છૂટી જાય. ત્યારે ભગવાન ખીજાયા થોડા કે તમે લોકો આવી રીતે વાતો કરીને મારું દાન અટકાવો છો, જો તમારે દાન ના દેવું હોય ના પાડી દો, હું ચાલ્યો જઉં છું. અને તમે મયુરધ્વજ સત્યવાદી નથી, દાનવીર નથી, એ નક્કી થઈ જાય કે તમારે લોકોને કાંઈ દેવું નથી ને આવી બધા વાતોના વડા ના કરશો, જો મને દેવું હોય તો દેવા માંડો. મયુરધ્વજ કે ઋષિમુનિને મેં જ મારું દાન કરવાનું કીધું છે, માટે હવે કોઈ પ્રકારની વાતો ના કરશો, તમે કરવત હાથમાં લો. આખું રાજ્ય ભેગું થયું છે, આખું રાજ્ય. મયુરધ્વજ એવો રાજા હતો કે આખી પ્રજા એને ઈજતી, બધાની આંખમાંથી આંસુડા જાય કે આ દુર્ભાગી બ્રાહ્મણ, આવો રાક્ષસી બ્રાહ્મણ ક્યાંથી અમારા રાજ્યમાં આવ્યો કે અમારા રાજાને વેરવા તૈયાર થયો છે, લાકડું વેરે એમ. અને પત્ની આ બાજુ કરવત લઈને ઊભી, પાછળ પેલો દીકરો મેરુધ્વજ ઊભો છે અને કરવતને ચલાવવાની શરૂ કરે છે. કરવત ચાલે છે અને લોહીની છોડો ઉછળે છે, લોહીની છોડો ઉછળે છે. અને ત્યારે પણ શ્રીકૃષ્ણ બ્રાહ્મણના વેશમાં ત્યાં ઊભા ઊભા જોવે છે. અને એ કરવત ચાલતી ચાલતી કપાળ સુધી પહોંચી ત્યારે ડાબા અંગમાંથી મયુરધ્વજ રાજાને આંસુ પડ્યું, અને આંસુ પડ્યું એટલે તરત ખીજાયા પાછા કૃષ્ણ. અને એ બ્રાહ્મણના વેશમાં રહેલા કૃષ્ણ કહે છે આ દાન મારે નહીં જોઈએ, કારણ કે દુઃખી થઈને દાન આપે છે, એને ડાબી આંખમાંથી આંસુ પડ્યું એટલે દુઃખી થઈને દાન આપે, દાનને ગ્રહણ ન કરાય, આ દાન મારે નહીં ચાલે. અને જ્યારે આવું કહે છે ત્યારે મયુરધ્વજ અડધે કપાળ સુધી પહોંચેલી કરવત છે, અને ત્યારે બોલે છે કે હે બ્રાહ્મણ, હે પ્રભુ, મેં દાન દુઃખી થઈને નથી આપ્યું મારા શરીરનું, તમે મારી પાસે જમનું અંગ માગ્યું એટલે મારું જમનું અંગ અને જમની આંખ બહુ ભાગ્યશાળી થઈ ગઈ, અને આ ડાબું અંગ છે એ નિરર્થક થયું, એના દુઃખે કરીને ડાબી આંખમાંથી આંસુ પડ્યું છે, નહીં તો હું તો રાજી થકો જ તમને દાન આપું છું. આવું જ્યારે મયુરધ્વજ બોલ્યા ને ત્યારે ભગવાન ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈને કીધું માગ માગ, હું તને વશ છું. માથા ઉપર હાથ મૂક્યો, જેવું હતું એવું માથું કરી દીધું અને માગવા માટે કીધું. ત્યારે મયુરધ્વજ રાજાએ માગ્યું કે મને તો તમારે વિશે પ્રીતિ હંમેશને માટે થાય, મારા આખા પરિવારને તમારું ધામ મળે, આટલું જ હું માગું છું. અને બીજું એટલું માગું છું કે મારી આવી પરીક્ષા કરી, બીજા કોઈની તમે આવી પરીક્ષા ક્યારેય પણ કરતા નહીં, આટલું હું તમારી પાસે માગું છું. ત્યારે ભગવાને કીધું તથાસ્તુ, એટલે આપણે બધા બચી ગયા છે, એટલે આપણે બચી ગયા છે. પણ તમે વિચારો, મયુરધ્વજ રાજાની આવી પરીક્ષા કરી, આવું એને વગર વાંકે દુઃખ આવ્યું. પણ સોનાની પરીક્ષા હંમેશા અગ્નિ ઉપર મૂકો ત્યારે જ થાય છે, એમને એમ થતી નથી. તો અહીંયા આગળ કહે છે ધર્મદેવે આ બધાના આખ્યાનો ભક્તિ દેવીને સંભળાવ્યા છે. હરિશ્ચંદ્રનું આખ્યાન પણ પ્રખ્યાત છે ને, પોતે વેચાઈ ગયા, પત્ની વેચાઈ ગઈ, છોકરો વેચાઈ ગયો, સ્મશાનની અંદર અડધ ભરેલું શરીર લઈને બેસવું પડ્યું તારામતીને, રોહિતનું શરીર અડધું બળેલું શરીર છે ખોડામાં, અને હરિશ્ચંદ્રને તલવારથી કાપવાનું થાય છે, કેટલું દુઃખ. એક એકની કથા, રંતીદેવની કથા પણ એટલી જ અદ્ભુત છે કે આપણા હૃદયની અંદર એમ થાય કે આ પૃથ્વી પર કેવા ભક્તો થયા છે. આપણે તો એના અબજમાં ભાગના દુઃખ નથી આવતા, ખોટું રડીએ છે, એના અબજમાં ભાગનું નથી દુઃખ આપણું, કાંઈ નથી, આપણને કશું દુઃખ જ નથી આવતું. આમ જુઓ તો શું દુઃખ, શું દુઃખ, અમેરિકા જેવા આટલા સુખ સુવિધાવાળા દેશમાં રાખ્યા અને તોય શું દુઃખ. પાંચ, અને અહીંયા આગળ, અહીં તો કેટલી સરકાર સારી છે, રાજનીતિવાળી, મેં આગળ જ રાજનીતિની વાત કરી હતી, બધું આપે છે, તમારી પાસે કશું ના હોય તો સરકાર પૂરું પાડે છે, એવો તો દેશ છે, એવામાં રાખ્યા છે. લંડન જેવા દેશની અંદર પણ કેટલા પરિવારો ઘેર બેઠા ભજન કરે છે, કાંઈ નહીં, ગવર્મેન્ટ જ પાલવે છે ને, બોલો, એમાંથી દાન ધર્માદો થાય છે, ગવર્મેન્ટ આપે છે એમાંથી દાન ધર્માદો થાય છે, આટલું તો સુખ ભગવાને આપ્યું હોય. અને પછી જો દુઃખે દુખ્યા, મોટે ભાગે આપણું દુઃખ આપણા સંકલ્પોનું છે. આપણે પાંચ મોટેલના માલિક થઈ જવું છે, બે મોટેલોવાળા થઈ જવું છે, આપણને ખાલી અન્ન વસ્ત્ર મળે ને ભગવાનનું ભજન થાય એમાં દુઃખ આવતું હોય તો કહો, એવું નથી હોતું. પણ આપણે ગાડી મોંઘી જોઈએ, સોફા મોંઘા જોઈએ, ઘર મોટું જોઈએ, આવું બધું જોઈએ છે, એનું આપણને દુઃખ છે. બાકી આપણને અન્ન વસ્ત્ર અને ભગવાનનું ભજન થાય એમાં દુઃખ ભગવાન નથી આવવા દેતા, એ તો સહેજે થાય છે. માટે ભગવાનના ભક્તોએ
ભગવાન સિવાયના બીજા સંકલ્પો કરીને દુઃખી ના થવું, સંકલ્પને મૂકવા હમજનપૂર્વક. રાજા હરિશ્ચંદ્ર મયુરધ્વજને અપાર દુઃખ આવી પડ્યું હતું, છતાં તેમણે દુઃખ ટાળવા ઈશ્વરને પ્રાર્થના કરી ન હતી, તેથી તેઓ ધર્મધ્વજ કહેવાયા છે. ધર્મદેવના મુખથી આવી વાત સાંભળીને ભક્તિદેવી અતિશય રડી પડ્યા. ભક્તિદેવીએ તો બહુ પોકે પોકે રડવા માંડ્યા અને બોલ્યા, મારા તો દિવસો જતા નથી, આપની સેવા હું કયા ધર્મને આશરીને કરું? ધર્મ બોલે તુમ સુન હો બાલ, રહે ન દુઃખ કબુ સદા કાલ, તા કર રહેન ધીરજ દાર, તા કર રહેન ધીરજ દાર, કાયર બાની ન ઉચરો નાર, કાયર બાની ન ઉચરો નાર. હે ભક્તિદેવી, ધર્મદેવ કહે છે મારા મનમાં અતિ ખેદ થયા કરે છે. ભક્તિદેવીએ કીધું, ઘરમાં જમવાનું અન્ન જ નથી, તેથી આપને જમાડવાનો મારો મનનો મનોરથ મનમાં જ રહી જાય છે. ક્યારેય હું પ્રેમથી આપની સેવા કરી શકતી નથી. ત્યારે ધર્મદેવે કહ્યું, હે બાલા, તમે સાંભળો, કોઈનો દુઃખ કાયમ રહેતું નથી, તેથી ધીરજ ધારવી જોઈએ, સન્નારીએ કાયરવાની બોલવી જોઈએ નહીં, સત્યવાદીએ માથું જાય તો પણ હરિની ભક્તિ છોડવી નહીં, સુખ અને દુઃખમાં ડગવું નહીં, અડગ રહેવું, અને આગળ મૂકેલો પગ ક્યારેય પાછો લેવો નહીં, મનમાં અચળ ટેક રાખવી. અચલ ટેક રખના મન માહી, શ્રીહરિ કરે હોવા હિતાહી, ચંતા ન કરની મન હી કોઈ, ચંત્યા ન કરની મન હી કોઈ, દૈવ કરે એક તેસે હોઈ, દૈવ કરે એક તેસે હોઈ. મનમાં અચળ ટેક રાખવી, શ્રીહરિ કરશે તે જ થશે. ભગવાનનું કર્યું બધું થાય છે, બીજાનું કર્યું કાંઈ થતું નથી, માટે મનમાં કોઈ રીતની ચિંતા લાવવી નહીં. એક દૈવ જ જે કરશે તે થશે, મારાથી સહેજ જે બનશે તે ઉપાય હું કરી જોઉં છું. તમે કીધું કે તમે બધું જાણો છો, મારાથી બનતો ઉપાય હું કરું છું, અને હવે મનમાં પ્રસન્નતા રાખો, તમે મનમાં રાજી થાઓ. ભક્તિદેવીને કહે છે, હું બનશે એવો ઉપાય કરી જોઉં છું. કરી જોઉં છું એટલે થાય અથવા ના થાય, એમાં આપણને સફળતા મળે કે ના મળે, પણ હું કરી જોઉં છું, થશે તો ઠીક, પણ તમે મનમાં રાજી રહો, ચિત્તને ભગવાનમાં પરોવી દો. આ પ્રમાણે ઘણી રીતે ધર્મદેવે ભક્તિને ધીરજ બંધાવી, પછી હૃદયમાં ઘણું હેત રાખીને ઉદાર વચન બોલ્યા. આવું ધર્મદેવે ભક્તિ માતાને ખૂબ ધીરજ આપી. પછી પાછા ધર્મદેવ ઉદાર વચન જે બોલે છે એને પાછા સ્વામી આગલા તરંગની અંદર કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનમ સાગરના પ્રથમ પૂરમાં ધર્મભક્તિ ઘેરાવ્યા, રામ પ્રતાપજીને જનોઈ આપી, દુષ્ટોને ફરી ઉપદ્રવ, અને ધર્મદેવે ભક્તિને ધીરજ આપી એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ શર્વદે ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.